क्षणपण ने सूझबूझनी आगवी ओळख एटले गुजरात, आधुनिकतानो हकारात्मक अभिगम एटले गुजरात, गति प्रगति अने परिवर्तन एटले गुजरात। આપણા લોકલાડીલા પ્રવર્તમાન વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન પદના કાર્યકાળથી શરૂ થયેલી વિકાસની રિલે દોડની ગતિને ઓર તેજ બનાવીને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાસન ધુરા સંભાળી તે દિવસથી પોતાની આગવી સૂઝબૂઝના દર્શન કરાવ્યા છે। ગુજરાતની વિકાસ પ્રક્રિયાને ગતિ બક્ષવા તેઓએ ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક 100 દિવસ નામનો કાર્યક્રમ શરૂ કર્યો, જેના થકી છેવાડાના માનવીની સમસ્યાઓના નિરાકરણ તથા સરકારી નીતિઓ અને કાર્યક્રમોને સમય મર્યાદામાં બાંધી લઈને સુશાસનની પ્રતીતિ કરાવી છે। મે મહિનો ગુજરાત માટે ખૂબ જ અગત્યનો મહિનો છે। પહેલી મે 1960 ગુજરાત રાજ્યનો સ્થાપના દિન, જે દિવસે ગુજરાતને પોતાની આગવી ઓળખ મળી। 22 મે 2014 ગુજરાતને શ્રીમતી આનંદીબેન પટેલ સ્વરૂપે પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા। 26 મે 2014 ભારત વર્ષને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સ્વરૂપે મળ્યા અને 1 મે 2016 રોજ જાહેરનામું બહાર પાડી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને નોકરી તથા અભ્યાસમાં 10% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો। 22 મે 2016 રોજ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વડપણ હેઠળની સરકારને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે જનતાના હૈયે હરખની હેલી ચડી છે અને આ હેલી કંઈ અમથી નથી। સ્વર્ણિમ, વાઇબ્રન્ટ અને ગુજરાત ગૌરવ જેવા ઇલકાબો ધારણ કરી ચૂકેલું ગુજરાત નવી સરકારના નેજા હેઠળ ગતિશીલ બની વિકાસના નવા માપદંડો હાંસલ કરી રહ્યું છે। લોકાભિમુખ તેજોમય આકાશનો પ્રકાશપુંજ આજે ગુજરાતના છેલ્લામાં છેલ્લા માનવીને અજવાળી રહ્યો છે અને તેની અનુભૂતિ આપણે સૌ કરી રહ્યા છીએ સુશાસનની વિવિધ યોજનાઓ દ્વારા। ગુજરાતને ખમીરવંતા મહિલા મુખ્યમંત્રી મળ્યા છે ત્યારે શરૂઆત મહિલા કલ્યાણથી જ કરીએ। જેના શાસક ખુદ મહિલા છે ત્યારે ગુજરાતની તમામ માતા, બહેન, દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તે સ્વાભાવિક છે। મહિલા સુરક્ષાનું પળે પળ ધ્યાન રાખવા સરકાર દ્વારા શરૂ કરાયેલી 181 અભયમ યોજના કોઈ પણ ભય પીડિત મહિલાને જરૂરી સુરક્ષા, માહિતી, માર્ગદર્શન પૂરા પાડે છે। હા મેડમ, તમે બિલકુલ ટેન્શન ના લેશો, અમે તમારા ઘરે આવીએ છીએ, અમારી સાથે પોલીસ કોન્સ્ટેબલ બી સાથે જ છે, તમે રડવાનું બંધ કરો મેડમ। અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન દ્વારા લગભગ 1 લાખ મહિલાઓને જરૂરી મદદ પહોંચાડવામાં આવી છે। મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગુજરાતની મહિલાઓમાં પડેલી પ્રતિભાનો સમાજને પરિચય થાય તથા તેઓ સ્વતંત્ર, સ્વનિર્ભર અને ગર્ભભેર જીવી શકે તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% અને પોલીસ ભરતીમાં 33% મહિલા અનામત જાહેર કરી આ સરકારે દેશભરમાં પ્રશસ્ય પહેલ કરી છે અને તેનું સફળતાપૂર્વક અમલીકરણ પણ થયું છે। દીકરી જન્મને પ્રોત્સાહિત કરવા માટે જે દંપતીને માત્ર 1 દીકરી છે તેને રૂપિયા 6,000 અને 2 દીકરી છે તેને રૂપિયા 5,000ની સહાય આપવામાં આવે છે। શ્રમિકોના શ્રમને બિરદાવવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસ પર શ્રમ યોગી કલ્યાણ મેળાનું નવતર આયોજન હાથ ધરવામાં આવ્યું। શ્રમ યોગી કલ્યાણ મેળા દ્વારા 21 વિવિધ સરકારી યોજનાઓમાં લાભ, 18,519 લાભાર્થીઓના વેતનમાં વધારો, 12 જેટલા શ્રમિક કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો। આનંદીબેન પટેલ તરફથી 1,77,000ની સહાય મળી છે તો હું આનંદીબેન પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની રાહબરી હેઠળ ગતિશીલ ગુજરાતની લક્ષ્ય સિદ્ધિને વાચા આપવા 7 ચરણમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન થયા। 7મા ચરણમાં તાલુકા અને ગ્રામ કક્ષાએ 115, મહાનગરપાલિકા કક્ષાએ 12 મળી કુલ 127 મેળાના આયોજન થયા, જેમાં કુલ 10 લાખ ગરીબ શ્રમજીવીઓને 1,380 કરોડ રૂપિયાનો લાભ સરકારે હાથોહાથ પહોંચાડ્યો। આદિજાતિ અને વનબંધુઓ જેઓ સદીઓથી ગુજરાતની જમીન સાથે જોડાયેલા રહ્યા છે તેમના સર્વાંગી વિકાસ માટે સરકારે ખાસ આયોજન કર્યું છે। રોજગાર, શિક્ષણ, આરોગ્ય,
आवास, स्वच्छ पानी, वीजली अने सिंचाई ना लाभो आपवा माटे विशेष 1,179 करोड़ रुपया फाळवामां आव्या छे। एक खेडूत पुत्री ज्या मुख्य प्रधान पदे आरूढ़ होय त्या खेडूतोनी खेवना न थाय तो ज नवाई। श्रीमती आनंदीबेन पटेल नी सरकारे कृषि पशुपालन अने सिंचाई ने विकास नी धरी बनावी छे। गुजरात भर में कृषि महोत्सव नु आयोजन करी अत्यार सुधी में 12,44,000 धरती पुत्र ने जरूरी मार्गदर्शन आपवामां आव्युं छे। હું ખેતી કરું છું અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયથી જે કૃષિ મહોત્સવ ચાલુ થયો અને વૈજ્ઞાનિકો ખેડૂતના ખેતરે એ રીતનો જે કન્સેપ્ટ ધારણ કર્યો તો તે દરમિયાન મને જાણકારી મળી અને જે અત્યાર સુધી અમે જુદી રીતે ખેતી કરતા હતા તો વૈજ્ઞાનિક અભિગમ આ દ્વારા જાણવા મળ્યો અને ત્યાર પછી જે મારી ખેતીમાં હું 18-20 ટન પ્રતિ હેક્ટરનું નીચું ઉત્પાદન લેતો હતો હાલ મારું 100 ટન કરતાં 100-225 ટન જેટલું હેક્ટરે ઉત્પાદન લઉં અને આ કૃષિ મહોત્સવ થકી અમને સબમર્સિબલ પંપની સબસિડી મળી ખેત ઓજારોમાં ઘણા પ્રકારના જેવા કે બેટરી સંચાલિત પંપો ખેડવા માટેના યંત્રો અને સ્પ્રેયર પંપો ઇલેક્ટ્રિક કે માનવ સંચાલિત દરેક વસ્તુમાં અમને સબસિડી મળી અને જેનો લાભ લઈને અમે અમારી આખી કાયાપલટ કરી એમ કહેવું તો ખોટું નથી। જગતના તાતના લાભાર્થે 75,000 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ। રવિ કૃષિ મહોત્સવમાં 2,48,000 કૃષિકારોને કુલ 98 કરોડના ચેક આપવાનું નક્કી કરવામાં આવ્યું। ખેડૂતોને કૃષિ વીજ બિલમાં 50% રાહત સાથે 500 કરોડની ફાળવણી। કૃષિ લોનમાં 50% રાહત સાથે 600 કરોડ રૂપિયાની ફાળવણી। ખેત પેદાશોની સંગ્રહ શક્તિ વધારવા માટે 1,096 ખેડૂતોને સબસિડી। રાષ્ટ્રની પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ણય। નવ તાલુકામાં એપીએમસી બનાવવા માટે 13.27 કરોડની જોગવાઈ। કૃષિ સંશોધન માટે 354 કરોડની જોગવાઈ। ખેડૂતો માટે ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે। આથી સરકારે પશુપાલન, પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન માટે પૂરતું ધ્યાન આપ્યું છે। ગુજરાત સરકારે 2015માં કુલ 27 પશુ રોગ ચિકિત્સા લેબોરેટરી વાનને લીલી ઝંડી આપી છે, જે માંદા પશુને સ્થળ પર જઈ સારવાર આપે છે। આના અમલીકરણ માટે 18.10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનો સ્પષ્ટ મત છે કે ખેડૂત મહિલાઓ ઘર ગૃહસ્થી ઉપરાંત પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન આપી રહી છે। આવી મહિલાઓને પ્રોત્સાહિત કરવા એક મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ જો કોઈ પણ મહિલા દૂધ મંડળી અસ્તિત્વમાં હોય કે નવી સ્થાપિત કરવામાં આવે તો તેઓને સરકાર તરફથી સહાય રૂપે 300 ચોરસ મીટરનો પ્લોટ, ડેરીનું મકાન બાંધવા આર્થિક સહાય તથા દૂધ સંગ્રહ માટેના ઉપકરણો મફતમાં આપવાનું નક્કી કરાયેલ છે। રાજ્યના 716 એમ્પાવરમેન્ટ સેન્ટરમાં મહિલાઓને કમ્પ્યુટર અને આઈટીની તાલીમ તથા 500 કૌશલ્યવર્ધક કેન્દ્રમાં ટૂંકા ગાળાની તાલીમ આપવામાં આવે છે અને આ માટે 20.34 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તાર માટે સુજલામ સુફલામ યોજના કાર્યાન્વિત છે, જેના લીધે આ વિસ્તારના ખેડૂતો જળ સમસ્યાથી છુટકારો અનુભવી રહ્યા છે। ખેતીના પાણી સાથે પીવાનું પાણી મળી રહેતા આ યોજના આ વિસ્તાર માટે સંજીવની રૂપ સાબિત થઈ રહી છે। પાણીના સુનિશ્ચિત સ્રોતના વિકાસના ધ્યેય સાથે ગુજરાતે કલ્પસર જેવી મહત્વાકાંક્ષી પરિકલ્પના હાથ ધરી છે। અત્યાર સુધી નિષ્ણાત સંસ્થાઓ દ્વારા જરૂરી તકનીકી અને તલસ્પર્શી અભ્યાસો પૂર્ણ કરવામાં આવ્યા છે। આ યોજના શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે। રૂપિયા 104 કરોડની જોગવાઈ કરીને સરકારે કલ્પસર યોજના માટેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સરદાર સરોવર નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી, ખેતીનું પાણી અને ઉદ્યોગને પાણી આપવાના ઉદ્દેશો પાર પડી રહ્યા છે। નર્મદા યોજના માટે 9,000 કરોડ રૂપિયાના આયોજન સાથે બંધની ઊંચાઈ 121.92 મીટર સુધી પૂર્ણ કરવામાં આવેલ છે અને ડેમને 138.68 મીટરની આખરી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે ગેટ મૂકવાનું કામ રૂપિયા 216.92 કરોડની જોગવાઈ સાથે પૂર ઝડપથી આગળ વધી રહ્યું છે।
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્રના ગામોમાં બીજી હરિયાળી ક્રાંતિ લાવવા ગત વર્ષે રૂપિયા 1294 કરોડની જોગવાઈ સાથે શરૂ કરેલ સૌની યોજના આગામી વર્ષે રૂપિયા 2102 કરોડની જોગવાઈ સાથે આગળ ધપી રહી છે, જેના લીધે પરંપરાગત રીતે પાણીની સમસ્યાથી પીડાતો સૌરાષ્ટ્ર પ્રદેશ હરિયાળો બની ખીલી ઉઠશે. શિક્ષા એ કોઈ રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. દરેક વિદ્યાર્થી શાળાએ જાય તો જ સર્વ શિક્ષા અભિયાન સફળ થઈ શકે. ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા શિક્ષા અભિયાન હેઠળ કાર્ય કરે છે. આ વર્ષે શાળા પ્રવેશ ઉત્સવમાં કુલ 509,415 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સ્વયં શિક્ષક હોવાને કારણે આ યજ્ઞમાં ખુદ કાર્યરત છે. ગુણોત્સવની સફળતાના પરિણામે જિલ્લામાં એ અને એ પ્લસ ગ્રેડ મેળવેલ શાળાઓને પુરસ્કાર આપવા માટે 15.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે 21 નવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવશે. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુ ચાચાની 125મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષ 2016-17ને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેજસ્વી પરંતુ ઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાને 1000 કરોડના આયોજન સાથે અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત લાભાર્થીઓ માટેની કૌટુંબિક આવકની મર્યાદા રૂપિયા 4.50 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવશે. પર્સેન્ટાઇલની મર્યાદા 90%થી ઘટાડીને 80% કરવામાં આવશે. આમ વર્ષ 2016-17માં ઉચ્ચ શિક્ષણના આધારે 30,000 વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સહાય, હોસ્ટેલ ખર્ચ સહાય, સાધન સહાય પૂરા પાડવામાં આવશે. બીપીએલ પરિવારની દીકરી સરકારી કે ખાનગી મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવે તો સરકાર દ્વારા તેમની ટ્યુશન ફીમાં વિશેષ રાહત આપવામાં આવશે. રાજ્ય સરકારે 1 વર્ષમાં 66,000 જગ્યાઓ ભરવાનો નિર્ધાર કર્યો છે. વર્ગ 3 અને વર્ગ 4ની જગ્યાઓ ભરવા માટે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. મારું નામ વિપુલ છે અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું અને યુવા સ્વાવલંબન યોજના દ્વારા જે ગુજરાત સરકારે અમને આર્થિક રીતે સહાય કરી છે તેના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત સરકારનો અને આનંદીબેન આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર માટે ગંભીર બીમારીમાં ખૂબ જ લોકપ્રિય બની છે, જેમાં ચાલુ વર્ષે બજેટમાં 33% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સરકારી હોસ્પિટલમાં 575 આવશ્યક દવાઓ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. 108 ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત કરવા માટે 100 નવી એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કુલ 1,66,079 જેટલા નવા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ તાલુકા વાઇઝ હેલ્થ સેન્ટરો CHCમાં કરવામાં આવે છે અને તેની સેવા કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવે છે. તેમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડમાં 2 લાખ સુધી સહાય મળે, જેમ કે બર્ન્સ, હાર્ટ, મગજના ગંભીર રોગો, પોલીટ્રોમા, પીડિયાટ્રિક કેન્સર જેવી વિવિધ સારવાર કરવામાં આવે છે. ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના તમામ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દવાઓ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. 2019માં મહાત્મા ગાંધીના જન્મના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સ્વચ્છતા અભિયાનને અંજલિ અર્પતા હોય તે રીતે ગુજરાત સરકાર ઘેર ઘેર શૌચાલયોના કાર્યક્રમને પરિપૂર્ણ કરવા જઈ રહી છે. શહેરી વિસ્તારોમાં 9,08,320 શૌચાલયો મંજૂર કરેલા છે. વ્યક્તિગત શૌચાલયો બનાવવા માટેની સહાય 6,000થી વધારીને 8,000 કરવા સાથે ગુજરાત શૌચાલય નિર્માણના મહાઅભિયાનને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. સમગ્ર રાષ્ટ્ર આજે નોંધ લઈ રહ્યું છે કે ગુજરાત શૌચાલય નિર્માણમાં અન્ય રાજ્યોની તુલનાએ પ્રથમ ક્રમાંકે બિરાજમાન છે. લોકોનું નેતૃત્વ સીધે સીધું લોકો સાથે જોડાયેલું રહે તે લોકશાહીનો પ્રાણ છે. લોકશાહીમાં જનતા જ જનાર્દન છે. જનતાના વિચારોને સમજવા તથા તેની મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકાર અને જનતા વચ્ચે સંવાદ સંપર્ક હોવો જરૂરી છે.
આવા જ એક નવતર અભિગમ સાથે ગુજરાતમાં લોક સંવાદ સેતુ નામના એક અભિનવ અને પ્રયોગશીલ કાર્યક્રમની શરૂઆત થઈ. આ કાર્યક્રમના માધ્યમથી સરકાર સીધી લોકોની વચ્ચે પહોંચે છે. સરકારી તંત્ર લોકો સમક્ષ ઉપસ્થિત થઈને તેમની પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ સ્થળ પર જ લાવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં કુલ મળીને 247 જેટલા લોક સંવાદ સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 13,523 જેટલા અરજદારોએ કુલ 15,234 જેટલા પ્રશ્નો રજૂ કર્યા. તે પૈકી 13,296 જેટલા પ્રશ્નોનો તો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. લોક સંવાદ સેતુમાં 87% પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ થયું છે. પોલીસ અને જનતા વચ્ચે સુરક્ષાનો વિશ્વાસ ઉભો કરતી સુરક્ષા સેતુ કાર્યક્રમોની પરંપરા શરૂ થઈ છે, જેના લીધે જનતાને અનુભૂતિ થઈ રહી છે કે સરકાર અને પોલીસ અમારી પડખે હમદર્દ બનીને ઊભી છે. સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાત સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના દ્વારા અમલમાં આવી રહેલો એક અભિનવ, નવતર અને અસરકારક પ્રયોગ છે. આ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મુખ્યત્વે ગુનાખોરી ઓછી થાય એ માટે લોકોને એમાં સાંકળી લઈ અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે, જેવી રીતે કે મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી અને મહિલાઓ એમના ઉપર થતા જે અત્યાચારો છે એમનો સામનો પોતે કરી શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. પૂરા ગુજરાતભરમાં, ગતિશીલ ગુજરાતમાં પણ મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું એમાં સાંકળી લેવામાં આવેલું છે. SPC સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના, એની અંદર દરેક પોલીસ સ્ટેશન એક એક શાળા અડોપ્ટ કરે છે અને આ શાળાના જે વિદ્યાર્થીઓને એ ઇન્ડોર અને આઉટડોરના ક્લાસ દ્વારા એક સારા નાગરિક કઈ રીતે બને એની તાલીમ આપવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગુજરાતને હવે દેશના અન્ય રાજ્યો કરતાં આગળ લઈ જવા માટે સરકારે IT ઉદ્યોગની નવી નીતિને લીલી ઝંડી આપી છે, જેમાં કમ્પ્યુટર, સોફ્ટવેર, વેબસાઇટ્સ, ઓનલાઈન બિઝનેસ અને બિલ્ડિંગ્સ બનાવનારને પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી રાજ્યમાં સોફ્ટવેર અને ઓનલાઈન બિઝનેસ પૂર બહારમાં ખીલશે. આ નીતિ ડિજિટલ ગુજરાતના ખ્યાલને અનુરૂપ બનાવી છે. નિકાસ $2 મિલિયન સુધી લઈ જવાશે. એકમોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળશે. કંપનીના કર્મચારી દીઠ 50 ચોરસ ફૂટના સ્તરે 5 વર્ષ માટે ₹3-8 સબસિડી આપવામાં આવશે. આ નવી નીતિના પગલે 5 વર્ષમાં 40,000 કરોડનું મૂડીરોકાણ મળવાની અને 5 લાખ લોકોને રોજગારી મળશે તેવી અપેક્ષા છે. મહાજાતિ તરીકે ઓળખાય છે ગુજરાતી. ગુજરાત દુનિયાભરમાં સાહસ, કોઠાસૂજ અને વેપારી કુનેહ માટે પ્રખ્યાત છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર દોડે છે, સાથે સાથે આતિથ્ય ભાવના, સંસ્કાર અને ગતિશીલતાની પરંપરાનો ભવ્ય વારસો છે. 7મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015 દ્વારા ગુજરાત ઉદ્યોગ, વિકાસ, યુવા રોજગારી અને આતિથ્ય સંસ્કારના બહુકોણીય આયામો દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ સમિટ દ્વારા ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. નવી ઉદ્યોગ નીતિ 2015 અંતર્ગત ગુજરાત સરકારે માઇક્રો, સ્મોલ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝ માટે સ્પેશિયલ પોલિસીની ઘોષણા કરી છે. ગુજરાતમાં સ્થાપિત જે ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપે તેના રોજગારલક્ષી સબસિડી અને ટેક્સમાં રાહતનો લાભ મળશે. નવી ઉદ્યોગ નીતિનું સૂત્ર છે, આઈએ ઉદ્યોગ સ્થાપિત કરે, રોજગારી દે ઓર સબસિડી લે. જો કોઈ ઉદ્યોગકાર પાસે ઇનોવેટિવ આઈડિયા હોય અને તેની પાસે કોઈ મૂડી ન હોય તો તેના વિચારને સાકાર કરવા સ્ટાર્ટઅપ પોલિસી બનાવવામાં આવી છે. સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ સાથે 49 યુનિવર્સિટીનું નેટવર્ક જોડવામાં આવ્યું છે. મહિલા, SC, ST, વિકલાંગ સાહસિકો ઉપરાંત યુવા ઉદ્યોગ સાહસિકોને ખાસ પ્રોત્સાહન મળે તે માટે 1% વધારાની વ્યાજ સહાય આપવામાં આવશે. ઉદ્યોગના રોજબરોજના સંચાલનમાં સુગમતા રહે તે માટે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ERP સોફ્ટવેર ઇન્સ્ટોલેશન માટે 50% અથવા ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે. આફતને અવસરમાં પલટાવવી એ તો ગુજરાતનું ખમીર છે. તે વિભાવનાને સાકાર કરવા ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરવાની શરૂઆત કરી. નવરાત્રી મહોત્સવ,
રણોત્સવ, પતંગોત્સવ જેવા અવનવા કાર્યક્રમો દ્વારા ગુજરાત વિશ્વ પ્રવાસીને આકર્ષવા માંડ્યું. હવે તો અમિતાભ બચ્ચનની જાણીતી જાહેરાત કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં દ્વારા ગુજરાત સમગ્ર વિશ્વને અતિથિ દેવો ભવની ભવ્ય પરંપરા અંતર્ગત આવકારવા થનગની રહ્યું છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિની સુવાસ ગુજરાતી ફિલ્મોના માધ્યમથી આખા વિશ્વમાં પ્રસરે તે માટે કાયમી અને લાંબા ગાળાનો ઉકેલ લાવવા સરકાર પ્રયત્નશીલ બની રહી છે. નવી નીતિમાં ફિલ્મોની ગુણવત્તા અનુસાર ગ્રેડ આપીને રૂપિયા 50 લાખ સુધીની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મના ગ્રેડ પ્રમાણે નિર્માતાને મળવા પાત્ર થકી રકમ સીધી જ તેના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. વધુમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મોને વિશેષ પુરસ્કાર આપવામાં આવશે, જેમાં ઓસ્કર એકેડેમી એવોર્ડ અને કાન ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી ફિલ્મોને રૂપિયા 5 કરોડ અને તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મોને 2 કરોડનો વિશેષ પુરસ્કાર આપવામાં આવશે. મિત્રો, આજે ગુજરાતનો જુસ્સો, ગુજરાતનું ખમીર, ગુજરાતના યુવાનો, ખેડૂતો, શ્રમિકો અને મહિલાઓની તાકાત આકાશ આંબી રહી છે અને તમામ ગુજરાતીઓના સાથ અને સહકારથી બુલેટની સ્પીડે ગુજરાત ગતિશીલ બન્યું છે. ત્યારે આવો ગુજરાતની વર્તમાન સરકારના 2 વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે પ્રતિજ્ઞા કરીએ કે સદીઓથી ચાલ્યા આવતા સંપ, સહકાર અને શાણપણના સંસ્કારોની મશાલને સતત પ્રજ્વલિત રાખીશું અને બાપુ અને સરદારની આ પુણ્યભૂમિને સદા પાવન કરીશું. જય જય કરવી ગુજરાત.